મધદરીએ એક ઓપરેશન પાર પાડ્યું છે, કેટલા આરોપીઓ છે, કેટલા કિલો ડ્રગ્સ છે અને કઈ પ્રકારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું? આ એક ઇન્ટર એજન્સી કોર્ડિનેશનના બહુ સારા દાખલા છે અને ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળીને એક ખૂબ સરસ ઓપરેશન પૂરું પાડ્યું છે. પીઆઈ જે એટીએસના છે શ્રી જીએમ પટેલ, એમને માહિતી મળી હતી કે આ રીતે આ વખતે નાર્કોટિક્સની સાથે સાથે ફાયરઆર્મ્સ પણ જે છે એની સ્મગલિંગ થવાની શક્યતા છે. આપ જાણતા હશો કે આ પ્રથમ વખત છે લાંબા સમય પછી જ્યારે વેપન્સ પણ જે છે નાર્કોટિક્સની સાથે પકડાયા છે. એ રીતે લગભગ આ લાંબા સમય પછી પહેલી વખત છે કે આ વેપન્સ પકડાયા છે. તો પીઆઈ પટેલને જે ઇન્ફોર્મેશન મળી તો એમને પોતાના સિનિયર અધિકારી જે છે આઈજી શ્રી અમિત વિશ્વકર્મા, ડીઆઈજી એટીએસ શ્રી દીપેન ભદ્રન, એસપી સુનિલ જોશી, એસપી ઓમપ્રકાશ જાટ એમને સાથે શેર કરી અને એ લોકો આખું ઓપરેશન પછી ગોઠવેલું અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના શ્રી આઈજી શ્રી અનિલ અરબોલા અત્રે હાજર છે તો એમની સાથે શેર કરવામાં આવેલું. તો એ લોકો છેલ્લા અમુક દિવસથી આખું પ્લાનિંગ કરતા હતા. બધા જાણો છો કે આ બધી જે ટ્રાન્ઝેક્શન્સ છે એ આઈએમબીએલની પાસે થતી હોય છે અને ત્યાં જવામાં પણ જે છે ખૂબ જોખમ હોય છે અને સીની અંદર લાંબા ટાઈમ સુધી રહેવું પડે છે. એટલે ઇન્ડિયન કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ આખું ઓપરેશન જે છે તૈયાર કરેલું અને પછી ઇન્ફોર્મેશનના બેસિસ ઉપર ત્યાં એમબીએલ પાસે એ લોકો ઓખા કોસ્ટથી આગળ લગભગ 140 જેટલા નોટિકલ માઇલ જેટલું એ લોકો ગયેલા અને પછી શરૂઆતમાં ઇન્ફોર્મેશન જે હતી એમાં એક વખત એમને પાછા પણ ચાલ્યું અને પાછા આવ્યા અને ફરીથી ગયા એ રીતે એ લોકોના ટાર્ગેટ હતા. આજે બોટ જે છે એ આવી હતી પસની કરીને ગ્વાદર જે પોર્ટ છે કરાચીની નજદીકમાં ત્યાંથી રવાના થઈ હતી અને આજે કોન્ટ્રાબેન્ડ જે છે એ સિલિન્ડર જે ગેસ સિલિન્ડર જે હોય છે એની અંદર જે બોટ્સની અંદર જે સિલિન્ડર ઉપયોગ થતા હોય છે એની અંદર ઉપર એકની અંદર ગેસ અને નીચે આ રીતે આ મટીરિયલ અને બીજા બે જ્યાં નાર્કોટિક્સ હતા એની અંદર નાર્કોટિક્સ ભરેલું એટલે એકમાં 24 કિલો, એકમાં 16 કિલો નાર્કોટિક્સ અને એકમાં આ 6 પિસ્ટલ અને 12 મેગઝીન અને કરીબ 120 જેટલા કાર્ટ્રિજીસ અને મેગઝીન જે છે એ પણ ભરેલા હતા એ સીઝ થયા છે. અને આ જે બોટ છે એ બોટ અલ સુહેલી નામની જે પાકિસ્તાની બોટ છે એ આવી હતી. અને એને પકડેલી અને પકડીને એમાં ટોટલ 10 પાકિસ્તાની જે છે એ હતા જેમાં ટંડેલ ઇસ્માઇલ અમે આપીએ છીએ આપણે પ્રેસ નોટ. તો અમાલ બલોચ એ પણ બલોચિસ્તાનનું છે, પછી અંદમ અલી બલોચિસ્તાનનું છે, હકીમ દિલમુરાદ, ગોહર બક્ષ, અબ્દુલ ગની જાંગિયા, અનામુલ્લા, કાદિર બક્ષ, અલા બક્ષ, ગુલ મોહમ્મદ એ તમામે તમામ ટોટલ 10 બલોચી જે પાકિસ્તાની તમામે તમામ છે એને પકડી પાડવામાં આવેલ છે. અને આ કોન્ટ્રાબેન્ડ મેં જે કીધું એ 3 સિલિન્ડર અને 40 કિલો નાર્કોટિક્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં 300 કરોડ રૂપિયાની કિંમત 280 થી 300 કરોડ સુધીની કિંમત થાય છે અને 6 સેમી ઓટોમેટિક બરેટા પિસ્ટલ એ ઇટાલિયન મેકની પિસ્ટલ્સ છે અને એની સાથે 12 મેગઝીન છે
અને 120 કારતૂસ જે છે એ મળી આવેલ છે અને એ દસે પાકિસ્તાની જે ખલાસીઓ છે એમને અટક કરી અને બોટની સાથે શોરમાં ઓખા પોર્ટ ઉપર લાવવાની જે પ્રક્રિયા ચાલુ છે. પાકિસ્તાનીને તો ઇન્ડિયન કોસ્ટગાર્ડની બોટમાં શિફ્ટ કરી લીધું હતું એટલે એ તો પહોંચી ગયા છે અને અત્યારે અમારા સિનિયર જે અધિકારીઓ છે એમની પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ જે બોટ છે જે ડાઓ જે હતી એને હજુ ત્યાંથી ખસેડીને સમુદ્રની અંદર લઈને આવી રહ્યા છે. એમાં કંઈ ખરાબી પણ થઈ છે અને કંઈ પાણી પણ ભરાયું હતું અને પાણી કાઢીને પછી આ રીતે એ લોકો લાવી રહ્યા છે. હજુ બોટ જે છે એ પહોંચી નથી.